વાણિયા પાકા બહુ હોય પણ લોભી, એટલો બધો વાણિયો લોભી. સુબોધ સાગરમાં લગભગ કથા કે એમાં ખબર નથી પણ વાંચેલી છે, કીધું ભાઈ દાન કરવું પડે, બાજુ બ્રાહ્મણ રે. બિચારી હાવ મરવા પડેલી ગાય હતી, એટલે બ્રાહ્મણને કે ગિરજાશંકર, તો કે શું છે? તો કે આવો આવો, કે અહીંયા આવો. તો કે કેમ? તો કે ગાયનું દાન કરવું છે. એટલે પણ આવી ગાય? તો કે અરે લેવી જ પડે તમારે. કે બિચારી ઊભી થઈ કે એમ નહોતી, પૂછડું હાથમાં પકડાયું, લ્યો આમ હાથમાં પાણી આપી, ગાયનું દાન મેં તમને આપી. અને જે ગાયનું દાનનો સંકલ્પ કર્યો, થોડી વાર થઈ તો ગાય ગુજરી ગઈ. તો કે હવે મેં જ તમને આપી એટલે તમે વ્યવસ્થા કરો, લે ઘર તારું ગાય તારી, અને છેલ્લે મારા માથે. કે બધાને મરવાનું તો હોય, અંતકાળ વાણિયાનો આવ્યો, વાણિયા ગયો જમદૂત ની પાસે યમપુરીમાં સીધો. અને ભાઈ વાણિયો ને એમાં પાછો ગુજરાતી જેમ તેમ હોય, યમરાજની પાસે હાજર થયો. ત્યાં ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્ત બે ચોપડા કાઢ્યા. યમરાજ કઈક જોવો, આનું કઈ પુન બુની છે? ઓલા બે જણા કઈક, બાપા એનું પુન કઈ નહીં થઈ, પણ એ આમ જોવો કઈ ખૂણે ખાચરે લખ્યું છે, આમ જોવો હરખું જોવો. કે છે હાવ આમ નામ, કે આટલા વર્ષ જીવો પુન જ નહીં, કે આમાં કઈ દેખાતું નથી સત્કર્મ કર્યું હોય, કઈક જોવો. એમાં એક નજર પડી કે ભાઈ આને ગાયનું દાન કર્યું, પણ હાવ મરવા પડેલી ગાયનું દાન કર્યું. કે એ કર્યું તો છે ને યાર, હવે આમ. એટલે યમરાજ કહે કે ભાઈ એની માટે તમારે પેલા પુન ભોગવવું છે પાપ. તો પુન જ ભોગવે ને, કે છે પાપ તો પછી લાંબુ છે જ તે ને, કે છે. તો કે એ પુન થી મળે હું? તો કે મળે એટલું કે ઘડીક માટે ગાય અહીંયા આવે અને એ ગાય તમે જેમ કહો એમ કરે. તો કે લાવો ગાય. હોશિયારનો દીકરો બહુ, ગાય આવી, હે સરસ મજાની સિંગડા પીંગડા ભૂસડું ભૂસડું. યમરાજે કીધું કે આને તમે જેમ કહો એમ કરજે, તે કાંઈ વાંધો નહીં. બે હાથ જોડીને ગાય માતાને વંદન કર્યા, અને વંદન કરીને એટલું કીધું કે હે ગાય માતા, મારું થોડું ઘણું જો સત્કર્મ હોય ને હું કહું એમ તમારે કરવાનું હોય તો આ યમરાજ છે ને એને સિંગડે ચડાવીને ટાળી દો. કે છે યમરાજ ને, યમરાજ તો ગાયને મારી ન શકે. અને ગાયે જે ઊંચું પૂછડું કર્યું ને કાન આમ કર્યા અને જે ભાગી પાછળ, યમરાજ ઊભી પૂછડીએ, હા ઊભી પૂછડીએ. ત્યાંથી સત્ય લોકમાં ગયા બ્રહ્માના શરણે. આગળ યમરાજ, પાછળ ગાય ને એની પાછળ વાણિયો. બ્રહ્માજી ગાય થી બી કે હું થયું? તો કે આમ છે. તો કે આનો ઉકેલ મારી પાસે નથી. તો કે વૈકુંઠમાં જાઓ અને સીધા ભગવાન વિષ્ણુની પાસે, અને ત્યાં તો આનું પુન ખૂબ પતી ગયું હતું. વૈકુંઠમાં પહોંચી ગયા ગાય વાણિયો ને યમરાજ ને બ્રહ્મા ને બધાએ. થોડી વાર થઈ ગાય અદૃશ્ય થઈ ગઈ, અને યમરાજે દાંત કચકચાવ્યા, હવે ટાળી દઉં. કે છે જો તું, કે હવે તને કોણ બચાવવાળું છે? કે તો કે હવે કે ઓલા બચાવે છે મુરલીવાળા. કે ભગવાન કહે છે એટલે શું છે આ બધું? તો કે પ્રભુ આવો મામલો છે, કે આ વાણીએ કપટ કરીને આવું કર્યું છે ને ગાય ઘડીક માટે, એને કંઈક સારું કામ કરેલું નહીં. તો ભગવાન કે લઈ જાવ એને. વાણીઓ કે કેમ મને લઈ જવાનો? હા તો તે પાપ જ કર્યા. તો એક એક જવાબ આપો મને એક પ્રશ્નનો. તો કે હું ગીતા સાચી છે ખોટી? ભગવાન એવું ખોટી થોડા કે? કે ભાઈ ગીતા તો સાચી જ છે ને, ગીતા રે તાર હું વાત. એ તમે કીધી છે કે બીજા કોઈએ? તો કે મેં આઈ એમ પોતે, મેં ગીતા કીધી. તો ગીતામાં લખ્યું નથી યદ ગત્વા ન નિવર્તંતે તદ ધામ પરમ મમ? ગીતામાં લખ્યું છે કે મારા ધામમાં આવ્યા પછી કોઈ પાછું જાતું નથી. બોલો તમે સાચું બોલ્યા છો ખોટું બોલ્યા? ભગવાન માથું ગંજોળતા ગંજોળતા કે યમરાજ ને બ્રહ્માજીને કે આવું તમે જતા રહ્યો, આને કોઈ નહીં ભોગે. કે